બોલો હતું પણ ખ્યાલ કોઈને નથી આવ્યો, હજુ કેમ ખ્યાલ નહી આવ્યો? તમે ઘરે તમને બધા હરિઓમ દાદા જ કે અમારા નામ જ પડી ગયેલું હરિઓમ દાદા. તે કીધું ને કે મમ્મી કાલ રજા છે તો હું કાલ આવવાની. નોકરી મળે, ધંધો કરતા શીખાય એવું આ જીવન જીવતા શીખવાનું નહીં, એ અમારે અહીં ચાલે પાઠ. જીવન કેમ જીવવું? ચાલો સરસ એક પોઈન્ટ આવ્યો, મજા આવ્યો. નવ ડિસેમ્બર 2018 ને રવિવાર. સ્થાન કયું છે? ઉપાસની બાબાનું મંદિર, સાંઈબાબાની જગ્યા, કન્યાકુમારી સાકોરી ગોદાવરી મૈયા. ગીતામાં એમ કહેવાય છે કે મરતી વખતે જેનું ચિંતન કરે, સવાલ છે મારવાડી ભક્તનો, રામકૃષ્ણ કથામૃતમાં આ ઘરે રાખવા જેવી ચોપડીઓ છે બધી. અમારા જીવનનો આ પાયો હતો આ ચોપડી, શરૂઆત અહીંથી થઈ મારી. નાયબ આપણને ઘરે જોઈ લે, આ ચોપડી છઠ્ઠું ચોથું ભણતો હોય પાંચમું. મૃત્યુ પછી શું થાય છે મહારાજ? માણસ ગુજરી જાય પછી શું હાલત થાય છે, કેવી થાય છે? મહારાજ, મહારાજ એટલે રામકૃષ્ણ. રામકૃષ્ણ નામ સાંભળેલું ને, રામકૃષ્ણ પરમહંસ ક્યાં થઈ ગયા? દક્ષિણેશ્વર. દક્ષિણેશ્વર ક્યાં આવ્યું? બંગાળમાં. બંગાળમાં કઈ જગ્યાએ રામકૃષ્ણ દેવ થઈ ગયા? કલકત્તામાં. એ સવાલ પાકો થઈ ગયો, ચાર જણા વચ્ચે પાકો સવાલ થયો, એક સોલિડ થયો. રામકૃષ્ણ દેવ દક્ષિણેશ્વરમાં, કલકત્તામાં, બંગાળમાં થઈ ગયા. અને રામકૃષ્ણદેવના ધર્મપત્નીનું નામ શું હતું? હાથ ઊંચા કરો. આ છોકરીને આજ ભણવાનું મળશે, એ ભણવામાં આવતું જ નથી. આ મહત્ત્વનું હોય છે કે એના જેવા આપણે બનવું જોઈએ. એ માં શારદામણી, એનું નામ હતું શારદામણી માં. અને એક કપલ એવું હતું રામકૃષ્ણદેવનું ને માતાજીનું, કેટલા વર્ષનું ડિફરન્સ? 20-25 વર્ષ મિનિમમ. પણ ક્યારેય પણ શરીર સંસારી તરીકે ક્યારેય ઉપયોગ નહીં એકબીજાને, જગતના કલ્યાણમાં જીવન વાપરી નાખ્યું બેએ. રામકૃષ્ણ દેવનું શરીર છૂટ્યું કે કઈ સાલમાં? હાથ ઊંચો કરો, પાકું કરાવવા કહું છું. હેતવી જીયા, હા પાકું કરી કાલ પૂછીશ પાછો. તારું નામ? રજની. દ્રષ્ટિ. હા તો ખુલ્લી રાખજે જરા. ક્યારે છૂટ્યું? મયુરને તો ખબર છે, બોલો. 1886 માં છૂટ્યું. માતાજીનું ક્યારે છૂટ્યું? શારદામણી માનું 1920. કેટલા વર્ષ રહ્યા એને ગયા પછી? ટોટલમાં 34 વર્ષ સુધી જે રામકૃષ્ણ કરતા ગયા એનું એને જતન કર્યું. અને કેટલા બધાને ભગવાનને માર્ગે ચડાવ્યા, જેની સમવડી ઉંમર સાથે લગ્ન કર્યા હોય તો બે સાથે વહી જાત. લગ્નનો હેતુ એનો આ હતો કે હું જાઉં પછી બીજાને દીક્ષા આપે.
અને માતાજી તો એટલા દયાળુ, રામકૃષ્ણ તો પરીક્ષા આપીને દીક્ષા આપતા, કંઈક આમ જરા એની પાસે ડાકુ ને આ ને એ બધા નહીં આવતા, માતાજી પાસે ડાકુય આવતા. માતા દયાળુ હોય માં કે હાલ તને આપી દઉં. વિવેકાનંદ એવું કહેતા. વિવેકાનંદ કોણ? સ્વામી વિવેકાનંદ. કંઈ ગભરાવું નહીં, હતા પહેલો પાઠ જ હોય. આ બધા પહેલા પાઠમાં એમ જ હતા, આજ બીજા પાઠમાં આવ્યા હવે. હજી આ અચ્છા હા, એ વિવેકાનંદ. સાચી વાત છે, રામકૃષ્ણ દેવના પટ્ટ શિષ્ય, જેને લીધે અત્યારે દક્ષિણેશ્વરનું જે સંસ્થા ચાલે છે સમાજ માટેના ઉપયોગ માટે, અને મંદિરો જે બનાવ્યા એને મઠ, રામકૃષ્ણ મઠો કહેવાય. ભારતમાં પહેલા નંબરનું છે આ સેવાકીય પ્રવૃત્તિ અને ધાર્મિક પ્રવૃત્તિઓ, વ્યવસ્થિત સનાતન ધર્મનું રક્ષણ થાય. વિવેકાનંદ કોણ હતા? શિષ્ય. અચ્છા, વિવેકાનંદ ના બા નું નામ શું હતું? હાથ ઊંચા કરો. ચૂપ રેજે, તને આવડે? સારું કહેવાય તો મારું ભાગ્ય ખુલી ગયું. સારું બોલો. ભુવનેશ્વરી દેવી. વિવેકાનંદ એમ કેતા હું આટલો હોશિયાર છું. વિવેકાનંદ આમાં 20 પાના વાંચી લે, ફાડીને ફેંકી દઈએ, હા પછી બધું બોલી જાય. કોઈ એમ કીધું આટલી બધી યાદશક્તિ તમારી, સોરી આડું આવે આ બધી બેજા, આટલી બધી યાદશક્તિ તમારી? અરે મારી મમ્મીની યાદશક્તિ ભાઈ અમારી તો હિસાબમાં નથી. આખું મહાભારત, આખું ગીતા, આખે આખું રામાયણ મોઢે બોલતા મારી પાસે, એમાંથી હું બહેનો એમ કે. હવે કઈ માં આજ રામની વાર્તા કરે ખોડામ બેહાડીને, રામ રામ ભણો ભણો. આ ભણ્યા પછી શું થાય જોયું? ભણ્યા પછી હક સુખ નહીં, એ ભણતરને જાજુ વળગવું નહીં. આવું ભણતર થોડું વધારે ભણી લેવું કે ઘર હચવાય, ઘર સાચવવાનું. હોમ ફ્રન્ટ બોલ ને તું, અંગ્રેજી બોલે સમજાય. પીસ એટ હોમ ફ્રન્ટ એટ એની કોસ્ટ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધીસ સેન્ટેન્સ? કોઈ પણ કિંમત આપવી પડે ને ઘરની શાંતિ માટે આપવી, ભરણ ભરી દેવી. દરેક વ્યક્તિ, પાંચ વ્યક્તિ રહેતી હોય તો દરેકે ઘરમાં શાંતિ રહી એના માટે પ્રયત્ન કરવો. બહાર મોટા મોટા થઈને ફરતા હોય ઘરમાં, ઘરમાં ઝઘડા ઝઘડા ઝઘડા, માનસિક દુઃખ, એકબીજા પર દોષારોપણ, એકબીજા ઉપર ઈર્ષા દેખાય, એટલું બધું નાની નાની વાતોમાં ઝઘડો, પછી નિંદા કુથલી આજુબાજુ વાળાની વાતો, એમાંથી જ ઘર ગંધાઈ ગયા. બધા આવી છે ને આવો છે ને, આને ભાગ ભાગી ગયો, ઉપાડીને લઈ ગયો, ચાલ્યો ગયો, જ્યારે આખો દિવસ મસ્ત પૂરો થઈ જાય, સુઈ જાય સાંજે, પાછા સવારથી ચાલુ, એ ઘર એવા થઈ ગયા બધા. આપણે ઘર સાચવવું, પીસ એટ હોમ ફ્રન્ટ એટ એની કોસ્ટ. ઘરની શાંતિ, કોઈ પણ વસ્તુ, કોઈ પણ વસ્તુ ગુમાવવી પડે એના માટે આપણો અહમ ગુમાવવું પડે, સહન કરવું પડે, તો પણ ઘરની શાંતિ જાળવી રાખજો. નહીં તો જીવનમાં સુખની કલ્પના કરવી, ઘરમાં શાંતિ નથી તો સુખ ક્યાંય ન હોય. હજી પણ થોડું થોડું સચવાઈ રહ્યું છે કે આજે ક્યાંક ફરવા ગયા ને 15 દિવસ ફર્યા આપણે બહાર, ગોવા ગયા દાખલા તરીકે, કોઈ જેમ દાર્જિલિંગ ગયા, કાશ્મીર ગયા, સિંગાપુર ગયા, ન્યુયોર્ક ગયા, છેલ્લે ઘર આવ્યું હાઈશ. એનું કારણ હજી કંઈક સારું રહ્યું છે ઘરમાં, અહીં ગમે છે ભલે જેવું છે તેવું, પણ અહીંયા સારું છે. અનુભવ તો કરી લેવા જેવો. હા, એટલે હું કાલ હસતા હસતા બોલેલો કે આપણું ઘર તો એવું હોવું જોઈએ, મોટાની ભાષામાં બોલું, આપણું ઘર એવું હોવું જોઈએ કે આપણે રસોડામાં રસોઈ કરતા હોય ને ઘર મોટું હોય, છેલ્લે છે પેલું ઝાડ છે ત્યાં આપણું રસોડું છે, અને આપણા ઘરની અંદર કોઈ પ્રવેશ કરે છે, દેખાતા નથી આપણે ભાઈ કોઈ છે એમ બોલે, એની પહેલાં આપણી દિવાલો હોય ને ઘરની, એમ કે આવો 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 સંભળાવા માંડે, એવું ઘર હોવું જોઈએ. આજે તો એકબીજાને ઘરે જતા બીક લાગે છે, અને ગમશે કે નહીં પેલો વિચાર આવે છે. એનું કારણ શું છે? ભાવના ઘટી ગઈ, ભાવનાનું તત્વ ખલાસ થઈ ગયું, સ્વાર્થ આવી ગયો, મારું ઘર મારું મારું મારું. એકલા મારામાં પડી ગયા તો સમજવું મરી ગયા, મારા મરી ગયા. તારું 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 કોનું? એનું રાખીને આપણું કરવું, નહીં તો દુઃખી થઈએ આપણે. સુખ ઘરમાં શાંતિ હોય તો જ મળે, બાકી ના મળે.
આજનો આ ટોપિક યાદ રાખો. અને ઘરમાં શું ક્યારે મળે, આ નિમિત્ત થઈ ગયા છોકરી તો વાતનું, કે ત્યારે મળે કે સંપ હોય એકબીજા વચ્ચે, સંપ હોય સૌથી પહેલો સંપ પતિ પત્ની વચ્ચે હોવો જોઈએ, નહીં તો ત્યાં નથી તો ક્યાંય નથી. આ ચકલા બોલે ને સંપ છે, આપણે બોલતા નથી, આપણે બાંધીએ છીએ, આ તો મજા કરે છે. સંપ છે, સંપ હોય ને તો સ્ટ્રેન્થ વધે. એક એવા ભાઈને હું ઓળખું છું કે એને પાંચ ભાઈ છે કે ચાર ભૂલી ગયો, સારી એવી નાની એવી જગ્યા એટલી લીધી, આનાથી ડબલ હશે, દરેક એક એક બ્લોક બનાવ્યા અને એવા મજા મારીએ છીએ સારી રીતે. ભલે ભક્તિભાવનું વાતાવરણ નથી, પણ સંપ છે ને તો ગમે ત્યારે વાતાવરણ તો સુધરશે. પાયો છે સંપ, એ ભક્તિનો પાયો છે. ચકલા ખુશ થઈ ગયા, આનંદમાં રહેવું ભાઈ, એની કોસ્ટ, એટ એની કોસ્ટ હેપીનેસ મસ્ટ. હેપીનેસ ના હોય ને તો નવું તમારામાં પ્રવેશ ના થાય. આપણા ફોન આવે કે ભાઈ ફલાણે ભાઈ ગુજરી ગયા, નજીકના હોય આપણા, ને આપણે જમતા હોય ગુલાબજાંબુ પૂરી પકોડી શિખંડ ખાતા હોય, અને ફોન આવ્યો મોબાઈલ ખિસ્સામાં જ હોય, હવે તો વાર લાગતી નથી. હા હલો, હસતા હસતા શું કરો છો, એવું કંઈ પૂછવાનું નથી કે ફલાણ ભાઈ ગુજરી ગયા હમણાં, હે ગુલાબજાંબુ ખટકો બહાર પડી જાય એવું છે. એ શું કહે, આપણું રાજ છે ભાઈ, મન ઉપર આધાર છે બધો, મન આનંદમાં નથી, આપણો આનંદ થોડી વાર લુપ્ત થઈ ગયો, સુખ આપણું વહી ગયું. ખરો આનંદ એ જ સુખ છે, સચ્ચિદાનંદ. સત એટલે હોવા પણ ભગવાન, ભગવાન બધે જ હોય એમ મનમાં આવે. સત ચિત્ત, એની કોન્શિયસનેસ, કોન્શિયસ એટલે સભાનતા, ભગવાન બધે જ છે એની સભાનતા, એને લીધે જે આનંદ થાય એ ખરો આનંદ, સચ્ચિદાનંદ એનો અર્થ આવો થાય. સરસ, લે સારું સારું કામ લાગશે એવું ક્યારેક ટ્રાય કરજો પ્રભુ, ઘર હચવાય એવી મારા બધા ઉપર વિનંતી, સૌથી જાજી વિનંતી તને, એનાથી જાજી તને, કારણ કે જવાનું છે એનાથી બધાને, એક ઉત્તરોત્તર વધતું જાય એવું છે. કુટુંબ કબીલા આ તે બધા પ્રત્યે સદભાવ રાખીને વર્તવું, જરાક મન મોટું કરી દેવું, દિલ આવો ખાઓ, આવો ખાઓ, ઘડીએ ઘડીએ કરવું, આવો ખાઓ, એકબીજાનું ખાય ને તો મન મેળ થાય. ખાવાનું જમાડવાનું એટલા માટે હોય છે આ બધું હેતુ, આવે એવું એકબીજાનું અન્ન ખાય ને તો મન એકબીજા જેવા થાય. તાજી બંધ થઈ ગયું, પહેલાં છે ને ગોળની જમાડે એવું બધું વ્રતો થતા, એવું બધું એ સમય હતો એવો. ચકલા ખુશ છે ભાઈ, મયુરાજ મજા કરાવી દીધી, ના ના આવે જ છે, આમાં આવે છે, એમાં આજ આવે જ છે, ઊભો થઈ લે મજા આવે એવું, નજીક જરાક થાય, લાંબુ છે નળી તો આ દોરી જા આગળ કાઢી લે. એટ એની કોસ્ટ, પીસ ઓફ હોમ ફ્રન્ટ એટ એની કોસ્ટ, પીસ એટ પીસ એટ ભૂલાઈ જાય મને તો બહુ ભાવ, એની કોસ્ટ ફરીથી બોલ ને, પીસ એટ હોમ ફ્રન્ટ એટ એની કોસ્ટ, પીસ એટ હોમ ફ્રન્ટ એટ એની કોસ્ટ. તને આવડી ગયું, પાકું થઈ ગયું, ચાલો એટલું લઈને જાજે. એ હેલી વાત નથી પ્રભુ, આપણે સમજી લીધું, માની લીધું, એની જવાબદારી વધી, બાકી કોઈને ખબર નથી, એની જવાબદારી નથી, આપણી જવાબદારી છે આપણે બધાને સાચવવા. આપણે મોટા થઈ ગયા કહેવાય, નાના હોય તો સલાહ સૂચન નહીં કરવાની, ઘરમાં સલાહ સૂચન કોઈને વાલા ના લાગો, સલાહ આપવા ગયા એમાં આપણાથી મોટા હોય એને સલાહ અપાય, ભૂલથી ના અપાય તો શું કરવું, એ વિચાર આવે કે નહીં કોઈને, આવે છે કે તો શું કરવું, પૂછને મને દ્રષ્ટિ તો શું કરવું,
આપણા વર્તનની અંદર એવું વર્તન રાખવું એને થાય કે આને શું થઈ ગયું, ફેરફાર થઈ ગયો, બહુ બાલતી બોલતી નથી, બાતતી નથી, એમ કરતાં કરતાં એમાં ઉતરે, આવે છે ને ફેરફાર. જય કરુણામાં, કરુણા દેવી. આવો લલિતાબેન, લાવજો, દિયા લાવું, આપી દો. આ બાજુ આવો. પ્રયત્ન કરવો ભાઈ, પ્રયત્ન કરવાથી કઈ નથી થતું એવું નથી. જરાક મથો ને તમે તો મળ્યા વગર રહેતું નથી. દહીં માંથી છાશ કરવી હોય તો થોડીક વાર તો આમ કરવું જ પડે છે, તો બને. આપણને ખબર છે દહીંમાં છાશ છે કે ઘી છે, દૂધમાં, દૂધમાં ઘી છે ખબર છે, પણ કેટલી પ્રોસેસમાંથી પાસ થાય તો ઘી થાય છે. એમ આપણે મનુષ્ય થયા, મનુષ્ય જેવા દેખાય છે, પણ એની અંદર મથીએ ને તો ઈશ્વર ઉપર આવે, માણસ ભગવાન જેવું થઈ જાય. ભગવાન આપણો સુષુપ્ત અવસ્થામાં છે, એ જાગી જાય. ના થાય એવું કંઈ છે જ નહીં દુનિયામાં. પાકું કરીને લાગી જવું, કોઈની રાહ જોવી નહીં કે આ કરશે ને આ નહીં કરે. આપણે કરીએ આપણા માટે સંતોષ રાખો. આપણી પાસે કોઈ જોડાઈ ગયા અથવા વિચાર કરીને એની મેળે વ્યવસ્થિત થતા જાય તો વધારે સારું. બાકી કોઈને સલાહ આપીને કે સમજાવી પટાવીને કાંઈ થાય નહીં. દરેક જીવ સૌ સૌની ભૂમિકા લઈને જન્મે છે. ભૂમિકા સમજે ને, એની સ્થિતિ, દરેક જીવની એક સ્થિતિ હોય. હા, મોટા નબાની સ્થિતિ હતી એમ દરેકની એક સ્થિતિ હોય, એ રીતે જન્મ થાય. એટલે બધાને એક બોધ, 20 જણા બેહીને બોધ આપીએ આપણે તો બધાની સ્થિતિ અલગ હોય, એટલું જ પકડી હગી. તો પીસ એટ હોમ ફ્રન્ટ એટ એની કોસ્ટ લખવું, લખી લેજે, રસ્તા મળે પૂછીશ. અમે તો એવા માસ્તર ભાઈ, કેમ હતું ખબર ભાઈ, ગુણો જીવનમાં ક્યાં ખીલવવા જેવા છે? ઉદારતા, વિશાળતા, સહનશક્તિ, ધીરજ, શાંતિ, પ્રસન્નતા, હિંમત, સાહસ વગેરે. હા, આટલા ગુણો તો ઘર કેવું થઈ જાય, સ્વર્ગ જેવું, સ્વર્ગ બની જાય. જો આપણામાં ઉદારતા હોય તો કોઈનું આડવડું જોવાનું મન ના થાય, ચાલ્યા કરે, સારું સારું. વિશાળતા હોય, મોટો દોષ કરીને કોઈ છોકરું ઘરમાં આવ્યું, વિશાળ દિલ હોય તો તરત, અરે ભાઈ એવું તો બને, ચાલો જમી લે. ઉદારતા, વિશાળતા, એટલે નાની નાની વાતોમાં ઉદારતા વિશાળતા નથી એટલે સળગી જાય. એમ કર્યું આપણે આબરૂ ગઈ, અરે ભાઈ આબરૂ ક્યાં જાય, આ કળિયુગ છે એમાં તો કંઈ ભૂલચૂક થયા કરે. તો સહનશક્તિ ત્રીજો ગુણ, સહન ના કરે તો કોઈ દી જીવાય. આ યુગમાં સહન ના કરે એ મરી ગયા સમજવા. કારણ કે હાલતા ચાલતા ઉઠતા બેસતા ખાતા પીતા હરતા ફરતા સહન કરવું પડે, કરવું પડે ને કરવું જ પડે. છેવટે આનું કરવું પડે, કરવું પડે, કરવું જ પડે, પ્રેમથી કરવું પડે. તો સહનશક્તિ આપણામાં ના હોય તો સંસાર કેવો ચાલે? ખડખડાટ, ઘડીએ ઘડીએ ખડખડાટ, ઘડીએ ઘડીએ ઝઘડા, ઘડીએ ઘડીએ સહન ના થાય. જો સહેગા વો રહેગા, નહીં સહેગા વો વિનિષ્ઠ હો જાયગા. વિનિષ્ઠ થાય એટલે મરી ના જાય, પણ બિચારો માણસ મરેલા જેવો હોય એનું મજા નહીં, પ્રસન્નતા પૂરી છે મારી દીકરી, તો એવું લાગે છે. થેન્ક યુ. ડાબો જમણો એક થઈ ગયો, એ ડાબો ડાબો છે, ના ના સારું છે, જમણો તો ઘણી વાર મળતો હોય. હવે આજથી ફેરફાર આવશે, ડાબો ડાબો. ભારે મદદ કરે ઘરમાં મને, સારી રીતે, બધી રીતે. પાછું હિંમતવાળી, એ છેલ્લા બે ગુણ છે ને એ બહુ ભરપૂર છે. આમ હાથમાં બહુ મજ મારી દે, ફાટ દે. પણ એવું બે હોવું જોઈએ, નહીં તો આપણે આ જગતમાં ક્યાં જીવવા દઈએ. પણ સારું, વાતાવરણ આવ્યા પછી અમારા ફેરફાર થયો. અમે બધા ધીમા હતા, અમારા ઘરનું આ લોકોને ખબર હોય, ધીમા બધા શાંત. થોડું તરબર્યું આવ્યું તો આ ત્રણેય એવું થયું. કાલ ગોટી સાહેબ કહે છે, બહાદુર તો છે હિંમતવાળો, એ પાકું છે. ગોટી બોલે, અહીંયા આવો, પેલું આપણે લેવાનું છે ને કોમ્પ્યુટર ગેમ, હું લાવવાનો, હું એમ કહીને ભાગી ગયો. ગોટી મને કહે, આ મારો બેટો છે ને ગ્રંથ જેવો જ થવાનો,
બે વખત એવું કર્યું કરી હું લઈ આવવાનો છું. આ તમારા ઘરે મજબૂત તો છે, હિંમત વાળો છે. ચકુ યાદ આવી ગયું તને? યાદ આવી ગયું તને? બહુ પાકો. હા સાચી વાત છે. અને પપોય નહીં એવો પાકો. બધાને ઉઠ્ઠા ભણાવીને મસ્ત કામ કરી દે. સૌથી જાજા ઉઠ્ઠા બાને ભણાવે છે. જોરદાર શરદી છીક આવતી હોય ને બપ્પા આઈસ્ક્રીમ ખાવું છે, છાનું લીલીને ખવડાવી દી. એમને ખબર પડે પછી કહીએ બે ચમચીમાં કાંઈ બગડે નહીં બા, એમ કહી દઈએ. બા એમ કીધું, દાદા નહીં કહેતો. એટલે દાદા પહેલાં આવે ને તો પહેલાં એમ કે મેં ગુલાબજાંબુ નથી ખાતો. સમજી ગયા? પછી ધીરેથી કહીએ જ્યાં મને બાઈ આપ્યા છે, મેં નથી ખાતો. એવું છે ભાઈ, આવું સાધારણ વાતાવરણ રહીએ ને ઘરમાં તો એ ખિલખિલાટ રહી, એકબીજા જોઈને હસવું, ગુડ મોર્નિંગ કરવું, હરિયમ કરવું, જે આપણું ચાલતું હોય, જય શ્રી કૃષ્ણ કરવું, જે આવે શરૂઆત એમ કરવી, ધીરે 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 નાયેલું બહાર આવે છે, ધીરે ધીરે ધીરે. બે વાર આવ્યું, સારું ચાલો બધા આપણે જોવા જવું નથી. કરશે નહીં તો એનું પાવર છે, એ ક્યાં જાય? એ ગોટિયા કીધું છે, પાવર વાળું છે. સાચવીને જરા મોટું કરવું, પાવર વાળાને એવું હોય પાછું. હા, એક સીધો ગિરનારથી શેત્રુંજય જેવી દે. ભાવિનને એકદી ફોન કર્યો, ક્યાં છો? ગિરનાર ઉપર દત્તાત્રેયને ટોકરો વગાડું એમ. બહુ સરસ. બીજે દી ફોન કર્યો, મેં ક્યાં છો? કે હું અત્યારે શેત્રુંજય પર્વત ચડીને ઉપર પહોંચી ગયો. તાર તું ઠેકડો બહાર હું ત્યાં. ક્યાં? શેત્રુંજી ભાવનગર, પેલું જુનાગઢ. એવો છે. સારું ચાલો, એક સરસ આ છોકરાઓને પછી કામ હશે કે મૃત્યુ પછી શું થાય છે તો કીએ. હરિયો મોટા ગીતામાં રામકૃષ્ણ ભગવાન એમ કહે છે કે ગીતામાં મરતી વખતે જેનું ચિંતન આપણે કરીએ એ જ થાય એવું ગીતામાં લખેલું છે. ચિંતન મરતી વખતે થાય એ માનસિકતા હોય આપણી. આખું જીવનમાં જે કર્યું એ છેલ્લે આવે કે તરત કંઈ આવી જાય? તરત ભગવાન નામ બોલાય મરતા મરતા. હરિયો. બે મિનિટ ઉભો રહેલા જઈએ. ગીતામાં એમ કહે છે કે મરતી વખતે જેનું ચિંતન આપણે કરીએ એ જ સામે આવે. ભરત રાજા હરણનું ચિંતન કરવાથી હરણ થઈને જન્મ્યા. એટલા માટે ઈશ્વરની પ્રાપ્તિ કરવા માટે સાધના કરવી જોઈએ. હરિયો. ભરત રાજા હતા, એક આશ્રમમાં બેઠા હતા, સામે હરણને ડિલિવરી થઈ, સુબાવડ થઈ, તો એની માં મરી ગઈ સુવાવડમાં. તો દયા આવી, કરુણા આવી, મમતા આવી, મોહ આવ્યો, રાગ આવ્યો. આટલું આવ્યું એટલે તો ગયા ઈ સંસારમાં આ જ હોય છે એટલે સંસાર હળગે છે. પ્રેમ હોવો જોઈએ આ બધાની જગ્યાએ. એક બીજી બધા દોડીને ગયા ને એને હમું કર્યું ને પછી સારું દૂધ પાવું ને ચાલુ થવા. તો પછી આમાં એટલે કીધું બીજી જન્મે હરણ જ થઈ ગયા, એમ લખ્યું છે. હરણ થયા. બાપા એક મરવા પડેલા, એમ કર્યા કરે છોકરા કે કઈક પૈસા બતાવતા લાગ્યા. પૈસા ક્યાંક પૈસા? બે ચાર છોકરા બોલો દાદા બોલો. ડોક્ટર સાહેબ, સાહેબ એવું કઈ કરું જરા બોલે થોડુંક. બોલાવા છે? સારું, લે ઇન્જેક્શન આપ્યું. નહીં નહીં, 10,000 નું ઇન્જેક્શન થાય. 10 ભલે 10 નું થાય, એમાં કદાચ 1,00,000 નો લોટો મળી જાય દેગડો. પછી ઓહ ઓહ સાહેબ ઇન્જેક્શન મારું 10,000 રૂપિયા થાય. આલ્યો પૈસા પહેલા મારું ઇન્જેક્શન. દાદા હવે બોલો શું બતાવો છો? પેલો વાછરડો છે તે સાવરનું મોંમાં નાખીને ચાવી જાય છે તો આ મરી ગયા. 10,000 રૂપિયા ગયા. ધ્યાન નથી દેતા, એવી રીતે બોલે.
એટલે જો મરણ ટાળે એવી સ્થિતિ હોય તો હાવીણામાં રહીને પાછા જન્મ થાય અને ઢોર ચારો મજા કરે. રાત દિવસ ઈશ્વરનું ચિંતન કરવાથી મરતી વેળાએ ભગવાનનું ચિંતન થાય. મારવાડી ભક્ત બોલે છે, મહારાજ વિષયો પર વૈરાગ્ય કેમ નહીં આવતો હોય? વિષયો કયા કયા? કામ ક્રોધ. એ પેલા સાચું બોલી હતી એક દી. વિષયો પર વૈરાગ્ય થવું જોઈએ. કેમ નહીં આવતું હોય તો કે એનું 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 નામ માયા. સ્વામિનારાયણ ભગવાને એક સવાલ પૂછ્યો, બધા બેઠા હતા કે ભાઈ માયા કોને કહેવાય? આવડે હાથ ઊંચો કરો. બીજા બધા બોલ્યા, બે ચાર જણા જવાબ આપ્યો. પછી એટલે ભગવાન કે ચાલો હવે અમને જે સમજાણું છે ને એ કહીએ. કે તમે આંખ બંધ કરીને બેઠા, સૌથી પહેલા સામે આવ્યું એ માયા. આમ કરીને બેસે અત્યારે તો પતિ પત્નીમાં પતિ ને પત્ની સામે આવે, પત્ની ને પતિ આવે, એમ જ ચાલે છે. બીજું કોઈ સામે આવતું નથી. એ માયા છે. જેની યારે ઝઘડો થાય, જેની યારે વેરઝેર હોય, એ જ બધા સામે આવે. એ માયા. આપણે કોઈ યારે કાંઈ ના હોય તો ભગવાન સામે આવે. સમજાય એવું છે ને ભાષામાં. હવે પછી આગળ થોડુંક છે હો, એનું નામ માયા. કે આ વૈરાગ્ય કેમ ના આવે? આપણને ખબર, રોજ બધા મરી જાય છે. કેટલા 40 જણા એક દી મેં ગણેલા મરેલા નીકળ્યા હતા, 40. તો એ વૈરાગ્ય કેમ ના આવે? એમ થાય એટલા તો મરે જ છે. એટલે મેં ગણ્યા કરતા એ અનુભવ થયો હતો કે આટલા મરતા છે. એટલે ખબર છે આપણે પણ જવાનું. એ મોટા મોટું શું કહેવાય? આશ્ચર્ય જગતનું મોટામાં મોટું એ છે. યુધિષ્ઠિરને સવાલ પૂછેલો યક્ષે કે ભાઈ તારા ભાઈને જીવતો કરું, પણ તારા મારા સવાલના જવાબ આપ. એક સવાલ આ હતો કે આ દુનિયામાં મોટામાં મોટું આશ્ચર્ય શું છે? જવાબ યુધિષ્ઠિરનો સાચો આવ્યો કે આ દુનિયામાં દરેક માણસો મરે છે, એને નજરે જોવે છે કે આ બોડી લઈને જાય છે. રામ બોલો ભાઈ રામ. તો પણ એને એમ નથી થતું કે મારે મરવાનું છે. એ આસક્તિમાન મોહમાન પડેલા જ છે. એ બહુ જોઈને મને આશ્ચર્ય થાય છે. એવા વૈરાગ્ય હતા યુધિષ્ઠિર. માયાથી સત અસત એવી બધી ને અસત ને સત જણાય. માયા આપણને વળગી જાય ને મગજમાં તો સારું છે, ને એ ખોટું દેખાય, ને ખોટું એ સારું દેખાય. એમને માયા. બેન ના પ્યાવજે નીકળે ને ત્યારે. હા, એક ફકરો બાકી છે. સાચું છે એ ખોટું દેખાય, ખોટું છે એ સાચું દેખાય, એવું કોને દેખાયું હતું? એમાંથી મહાયુદ્ધ થયું. દુર્યોધન એવું સરસ માયાથી કરેલું એનું, ખબર ને છોકરી? એમાં બનાવ્યું હતું એની નગરી એવી ઇન્દ્રપ્રસ્થ. હા, હરિઓમ બેન. એવું બનાવ્યું, આમ ટાઇલ્સ નાખેલી એવું આમ. અને દુર્યોધન હા વાહ વાહ કરતા આવ્યો, સીધો અંદર પાણીમાં પડી જાય છે. ત્યાં દ્રૌપદી બોલી ગયા, જો એ માયા હતી, દેખાણું નહીં. એ માયા આપણને જ દેખાતી, એટલે કોઈની વાતો કરીએ, નિંદા કરીએ, એ માયા આપણને ભાન આવવા દઈએ. એમ દુર્યોધનની જેમ આપણે પડીએ ને મહાયુદ્ધ થાય, સર્જાય જાય. દ્રૌપદી કેવું બોલ્યા? આંધળાનો પુત્ર આંધળા જોઈ. એ ડાયલોગ એને ચોટી ગયો, એમાંથી મહાયુદ્ધ થઈ ગયો. એ ભાઈ નિર્દોષ મરી જાય, એનું કારણ દુર્યોધન બન્યો. ભગવાને ઊભું કરેલું માળખું, પણ આપણે ઘરે ઘરે શાંતિથી જીવવું, ભગવાનનું નામ લેવું, થોડું જતું કરીને પણ પ્રેમ રાખવો એકબીજા પ્રત્યે, સહન કરી લેવું, જતું કરવું, એમાં કાંઈ બગડી ના જાય. મનનો અહંકાર મોડો પડે પછી થાય. આપણું અભિમાન હોય ને, અહમ હોય. હું ઘરમાં મુખ્ય કેવું હોય છે? હું કહું એમ કરો. બધાને એવું જ ભૂત ભરાઈ જાય કે હું કહું એમ કરો. હવે હું કેવું કોઈ પાછું, એ ભાઈ કેવા કોઈક ભાઈ હોય, એ બધા કેમ કરો, બધું બરાબર ના હોય બધા કરે નહીં, પછી બાધે
એ રાખવું જ નહીં. કોઈ એવો રાહબર હોય જીવતો જીવ કે એ કેમ કરવું જોઈએ તો જુદી વાત છે, એનો એ કાળ આ નથી, એ કાળ આ નથી. એટલે સરખી રીતે જીવવું, સૌથી મોટી વાત. મેળ રાખવો એકબીજા સાથે, મેળ વિખાવા ના દેવો. વિખાણો એટલું નુકસાન ભોગવવું પડે. મેળ અંદરની વાત કરું. પછી કે શાસ્ત્રોમાં બધું વાંચીએ છીએ તો પણ મજા પડતી નથી, શાંતિ મળતી નથી, તો રામકૃષ્ણ ભગવાન હવે કે માત્ર વાંચ્યા કરવાથી સાય વળે નહીં, સાધના કરો, આ બધું તપ કરવું પડે, સહન કરવું પડે, જતું કરવું પડે, મોટું મન રાખવું પડે, જતું ત્યાગ કરવો પડે, મનમાં ભાવના રાખવી પડે, કોઈનું ભલું થાય તો સારું એવો દિલમાં રાખવું, તો આપણું મન સાફ થાય ચોખ્ખું રહીએ. કોઈનું સારું કરવાનું મન થાય તો સારું થાય, ખરાબ કરવાનું થાય આપણું જ ખરાબ પહેલાં થઈ ગયું. કોઈ વિશે ખરાબ કરવાનું મન થયું આપણને તો પહેલાં તો આપણું ખરાબ થયું, નેગેટિવ આવ્યું આપણામાં, એવો વિચાર આવ્યો તો એ સંસ્કાર પડી ગયો. જો ઈશ્વરને બોલાવો છેવટે આ કાગડો બોલે એમ બોલાવો, પણ જેમ તેમ પણ બોલાવો, એ આવે એવો છે. એને પોકાર પાડો, ખાલી ભાંગ 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 બોલ્યા કરીએ કાંઈ નસો ચડે, પીવી પડે. હા, ત્યારે આ સંસાર બોરડીના ઝાડ જેવો છે. બોરડીનું ઝાડ કોને કોને જોયું છે? કાંટા હોય, એકાદો તો અડી જ જાય તમારે ઝીણા બોરડમાં, અડ્યા વગર રહે જ નહીં ને. હે, હાથમાં ઝાલીએ લોહી નીકળે જ, તમે ખાલી પકડીને ઉભા હોય તો એક જગ્યાએ લાગી જ જાય. આ સંસાર એવો છે, તકલીફ તો રહેવાની જ છે. જો કાંટાનું ઝાડ બાળવું હોય તો જો બેઠા બેઠા બોલ્યા કરીએ કે ઝાડ બળી ગયું, ઝાડ બળી જાવ, તો શું એમ કાંઈ બળી જાય? એને તો જ્ઞાન અગ્નિ લાવો, એ અગ્નિ જલાવો, એમાં બાળી ગયો. કાંટાનું ઝાડ એટલે રાગ દ્વેષવાળું ખોળ્યું, ઈર્ષા દેખાય, મોહ ક્રોધ કામ લોભ ઈર્ષા બધું ભરેલું છે, એ કાંટાનું ઝાડ જ કહેવાય. એવું કોઈનું જીવ હોય તો કાંટાનું ઝાડવું જ છે. તો કાંટા બાળવા હોય તો જે જન્મ જન્માંતરમાં કરેલા આ જન્મ માયે અણયા છરેલા, જાણીએ અજાણીએ કરેલ કર્મો જ્ઞાનાગ્નિ માતે સઘળા પ્રજાડો. હવે આજ પછી હું પાપ નહીં કરું, આજ પછી હું નિંદા નહીં કરું, આજ પછી હું ખોટું નહીં બોલું, આજ પછી હું કોઈને મનમાં મારા વિશે આડું થાય એવું વર્તન નહીં કરું, એવું નક્કી કરીને હોમી દેવું અને ભગવાન માફ કરી દે. રે પસ્તાવો સ્વર્ગથી ઉતર્યું છે પાપી, તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે, નહીં તો પાપી કેમ જીવી શકે જગતમાં? હે, પસ્તાવા રૂપી વિપુલ કીધું. વિપુલ એટલે શું? મોટું ઝરણું. પસ્તાવા રૂપી મોટું ઝરણું સ્વર્ગથી નીચે ઉતર્યું છે. પાપી માણસ, પાપ થઈ ગયું મારાથી, માનું તો એમાં ડૂબકી મારી દઉં તો પાવન થઈ જાઓ, પવિત્ર થઈ જાઓ, એટલે પાપ થઈ જાય. જગતમાં કોઈ પાપ થયા વગર એક માણસ બતાવો ના હોય, કોઈ છુપાયું, કોઈ જાહેર થઈ જાય, પાપ છે. છેવટે તનથી ના થાય, મનથી થાય. એના માટે આ પસ્તાવા રૂપી ઝરણું છે ને, એમાં ડૂબકી મારવાની, પછી પાછું એવું ના કરવું, એવું નક્કી કરવાનું. થઈ ગયું પ્રજાડો, આવી ગયું ને. હા, પછી જરાક છે હજી. જ્ઞાન અગ્નિમાં બાળવું પડે બધું. જ્ઞાન અગ્નિનો અર્થ શું થાય મયુર? સમજણ પાકી રાખીને નક્કી કરીને કે હવે પછી હું આવું નહીં કરું, મને માફ કરો ભગવાન, એમ કરીને પશ્ચાતાપ કરી લેવો. અરે પસ્તાવો, વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, ભગવાને મહેરબાની કરી નીચે ગંગા ઉતારીને એમ ઉતાર્યું. એ જલ્દી કરો, બહાર રહી જાઓ. આવો આવો, અહીંયા અહીંયા કઈ કઈ ક્યાંય ન જાય, અહીંયા છે. હા, 5 મિનિટ. કાંટાનું ઝાડ બાળવું પડે, જ્ઞાન અગ્નિમાં બાળવું પડે,
સમજીને બાળવું પડે, સમજીને નક્કી કરવું પડે, મનાધિકરણ ચોખ્ખા કરવા પડે, ગુણભાવવાળું ખોડિયું બનાવવું પડે, ઉદારતા વિશાળતા સહનશક્તિ ધીરજ શાંતિ પ્રસન્નતા રાખવા પડે, ત્યારે બધું બળે. હા, એમને એમ થોડું બળે, એમ કહે છે સાધનાની અવસ્થામાં જરા મહેનત કરી લ્યો, તરત શરૂ કરો ને કંઈ પરિણામ આવી જાય છે? આ તો કંઈ થાય એવું લાગતું નથી, એમ ના માનવું. પહેલાંથી થયું તો મારાથી કેમ ના થાય, એમ કરીને લાગવું. હા, જરા મહેનત કરો, સાધના કરો. સાધના કોને કહેવાય? સામે પાણીએ ચાલુ એનું નામ સાધના. કોઈને ઘરે બેસવા ગયા, કોઈ આવો એમ કીધું નહીં, ને આપણા મનમાં કંઈ લાગે નહીં, તો સમજો આપણે સાધના કરીએ છીએ. અને કંઈ એમ થાય કે સારું કેમ આવો નહીં કીધું, તો આપણે વિચાર કરવો કે બિચારા કામમાં લાગે છે, ચાલો એમ મનને વાળી લેવું, એનું નામ સાધના. આપણું પોતાનું અંદરથી ધ્યાન રાખવું, એનું નામ સાધના. મારામાંથી કોઈ પ્રત્યે રાગ નથી થતો, દ્વેષ નથી થતો, મોહ નથી થતો, ઈર્ષા દેખાય મારામાંથી નથી થતી ને, એવું કરવું એનું નામ સાધના. હં, એવું થોડુંક કરવું, એમને સાધના અવસ્થામાં જરા મહેનત કરો, પછી રસ્તો સીધો મળી જાય. વળાંક વટાવીને અનુકૂળ પવનમાં નાવ છોડી દો. દરિયામાં આમ તેમ હોય, જરા તોફાન આવ્યું હોય તો વાહનને પેલું પકડીને ચલાવવું પડે શર્ટમાં, પછી સારી હવા આવી ગઈ તો સીધું મૂકી દો, એને મેળે ચાલી જાય. એમ જીવન પણ એની મેળે સરળતાથી ચાલ્યું જાય. એટલે કીધું કે સાધના તપશ્ચર્યા કરીએ ત્યારે જ મનનો અભિમાન ઘટે, અવિદ્યા અહંકારનું વાદળ ઉડી જાય, જ્ઞાન પ્રાપ્તિ થઈ જાય, અને વળી આ કામિની ને કાંચન જ મેઘ છે, એ વરસાદ કરવાના છે, પણ આપણે એમાં પડવું નહીં. હરિવાલો હરિવાલો જીવનમાં પ્રાણ પ્યારો છે, જીવનમાં હેત કરવાને ચલાયું પંથ મુજથી ના હરિનાથી ચલાયું છે, મળ્યા કરવાથી હરિટે કોયું ભૂતો છે, મળ્યા કરવાથી હરિટે કોયું ભૂતો ખરા માં બાપ જીવન માયા મારા તો જીવનમાં સર્વ સંભાળ શી રાખે છે, ખરા માં બાપ જીવનમાં તો હરીશો છે, જીવનમાં સર્વ સંભાળ શી રાખે છે અમારી તે, જીવનમાં સર્વ સંભાળ શી રાખે છે અમારી તે. હરિયો શ્રી સદગુરુ દેવ કી જય, વાલા મોટા ઓ જય ગુરુદેવ મોટા. આ છોકરી આવી તો ભજન સારું થયું, વેચવી એને ભૂખ લાગી લાગે છે. આની ભૂખ લાગે તો એની મમ્મી રાજી રાજી.